નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોન્સેપ્ટ ટ્યુશન ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર હું ભાવેશસર આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, એક સરસ મજાનો કોન્સેપ્ટ છે અને એને રિલેટેડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે આ ચેપ્ટરના. જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી એટલે મેં તમને કીધું ઢળ પરથી સરક્યા વિના ગબડતા પદાર્થવાળી, બરાબર. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા એટલે જે મેં અત્યારે કરાવવાનો તે સમજી ગયા, બરાબર. એટલે ફૂલ કોન્સન્ટ્રેશનથી ધ્યાન આપજો અહીંયા. ચાલો, અહીંયા એક ટોપિક તમારે લખવાનો છે, જાતે લખવાનો છે. અહીંયા હું લખી દઉં છું કે એક બિંદુગામી બળો એટલે શું, બરાબર. ચાલો હું તમને સમજાવી દઉં કે આ એક બિંદુગામી બળો કેવા હોય, કોને કહેવાય, એની શરત શું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે બળોની કાર્યરેખા એક જ બિંદુમાંથી પસાર થતી હોય તો તેવા બળોને શું કહેવાય, એક બિંદુગામી. નામ પરથી જ મિનિંગ ખબર પડી ગયું, બરાબર. કોણ પસાર થાય, કાર્યરેખા. હવે તમને એમ ટોટલ સર અમને કાર્યરેખા એટલે નહીં ખબર, ચલો હું તમને સમજાવું. ધારો કે આ કોઈ પોઈન્ટ છે, બરાબર, એના પર F1 જેટલું બળ લાગે છે, બરાબર. તો આ જે F1 છે એની લાઇનને પછાડી લંબાવી દો તો આ જે લાઇન છે તો એને એની કાર્યરેખા કહેવાય, ઠીક છે, બરાબર. બળ ધારો કે આ બાજુ લાગતું છે, હવે તમે સમજી ગયા હશો, બરાબર. તો એની કાર્યરેખા કઈ થઈ જવાની, આ એની કાર્યરેખા થઈ જવાની, બરાબર. આ બંને બળોની કાર્યરેખા કેવી છે, એક જ બિંદુમાંથી પસાર થાય. તો આ બે આ બળોને પણ શું કહેવાય, એક બિંદુગામી બળો, ઠીક છે. ચાલો હવે તમને એમ થતા શું કામ હશે એ ટોપિકનું, ચાલો તો હવે તે સમજાવી દઉં. વિદ્યાર્થી મિત્રો, મેં જે લાઈન કહું તે, હા, આમાં ડેફિનેશનમાં શું લખવાનું, તમારે શું લખવા કીધું મેં તમને, જે બળોની કાર્યરેખા એક જ બિંદુમાંથી પસાર થતી હોય તેવા બળોને એક બિંદુગામી બળો કહે છે, બરાબર. ચાલો પછી ઉદાહરણ તરીકે એમ કરીને નીચે લખજો, ડેફિનેશન લખાઈ જાય ને, બરાબર. ચાલો ઉદાહરણ તરીકે સમજી લો, આ એક બિંદુ છે, બરાબર. તો એના પર F1 જેટલું બળ આ બાજુ લાગે છે તો એની કાર્યરેખા આમ થઈ ગઈ. ચાલો એક બિંદુ પર આગળ બીજું F2 જેટલું બળ આ બાજુ લાગે છે, બરાબર. આ ઉદાહરણ નંબર 1, બરાબર. તો આ જે બંને બળો છે એને શું કહેવાય, એક બિંદુગામી બળ, ઠીક છે. ચાલો હવે તમને મેં શું કહેવાનો હતો કે આ ટોપિકની જરૂર શું પડી, બરાબર. તો એના માટે હાસ્યમાં લખવાનું છે, અરે ચલો હાસ્યમાં નહીં લખતા, આની નીચે જ મુદ્દામાં લખી દેજો, આ નીચે જ લખવાનું, બરાબર. કે કોઈપણ પદાર્થ ગતિમાં છે કે સ્થિર છે એ કઈ રીતે ખબર પડે, તો જ્યારે તે પદાર્થ પર લાગતું કુલ બળ કેવું હોય, શૂન્ય હોય, તો તે બળ સ્થિર છે કે અચળ વેગથી ગતિ કરે છે એમ કહેવાય, બરાબર. શું લખવાનું, નીચે લાઈન લખવાની, કે જ્યારે કોઈ કણ કે પદાર્થ પર લાગતું કુલ બળ કેવું થાય, શૂન્ય હોય, ત્યારે તે પદાર્થ સંતુલન સ્થિતિમાં અથવા અચળ વેગથી ગતિ કરે છે એમ કહેવાય છે, બરાબર. ચલો અહીંયા તમે જોઈ શકો, બરાબર, આ કણ છે આ બંને બળોના મૂલ્યો કેવા સરખા, તો આ સ્થિર કહેવાય, ઠીક છે. આ તો બે બળોની વાત છે, બે કરતાં વધારે બળો હોય તો. ચાલો સમજી લો આ બીજું એક ઉદાહરણ જે તમારે આકૃતિ દોરવાની છે અંદર, બરાબર. આ એક બિંદુ છે, ચાલો એના પર આ બાજુ બળ લાગે છે F1 જેટલું બળ લાગે છે, ઠીક છે. ચાલો એના આ જ બિંદુ પર આ દિશામાં F2 જેટલું બળ લાગે છે, ખબર પડે. તો આ બંનેનું પરિણામી જે બળ છે તે કઈ દિશામાં લાગશે, આ ડાયરેક્શનમાં. આ કયું બળ થઈ ગયું તમારું, F1 + F2. ચાલો ત્રણ બળો થઈ ગયા આ બિંદુ પાસે એકચ્યુઅલી, ખબર પડી. તો આ પદાર્થ સંતુલન સ્થિતિમાં ક્યારે હોય, તો આ જે બળ આ ડાયરેક્શનમાં છે એટલું જ બળ એની વિરુદ્ધ દિશામાં હશે, એટલું જ બળ એની વિરુદ્ધ દિશામાં, કઈ બાજુ, આ બાજુ, બરાબર. એની વિરુદ્ધ દિશામાં એટલે કેટલું બળ હશે, તો -F1 + F2. તો આ કણ પર લાગતું, નીચે લખવાનું, સમયસર એટલે સરવાળો, કોનો, કુલ બળ = 0. અહીંયા પણ શું થાય, સમયસર કુલ બળ F = 0, બસ આટલું જ છે, સમજી ગયા, બરાબર. એટલે એક લાઇન જે મેં તમને લખાવી હતી, બરાબર, શું કે જ્યારે કોઈ પદાર્થ પર લાગતું કુલ બળ શૂન્ય હોય ત્યારે તે પદાર્થ સ્થિર અથવા અચળ વેગથી ગતિ કરે છે, આ છે કોન્સેપ્ટનો, બરાબર. તમે જેટલું કીધું એ તમારે જાતે લખવાનું છે, જેથી મને ખબર પડે કે તમારામાંથી કેટલા જણા પરફેક્ટ વિડીયો જોઈએ છે અને સમજે છે અને લખે છે,
બરાબર થેન્ક યુ હવે આપણો દાખલો છે એ જે મેં ટોપિક તમને ભણાવ્યો ને એને રિલેટેડ દાખલો છે ચાલો દાખલો જુઓ તમારો ઉદાહરણનો 5.6 ઇમ્પોર્ટન્ટ દાખલો બરાબર ચાલો એમાં શું કીધું આકૃતિમાં દર્શાવેલ 6 કેજી દળનો દળને 62 મીટર લંબાઈના દોરડા વડે લટકાવેલો છે હવે સાંભળજો આ 6 કેજીનો પદાર્થ છે ને આ છત છે એની સાથે 2 મીટર લાંબા દોરડા છે આ કેટલા મીટર લાંબું દોરડું છે 2 મીટર કેટલા કેજી 6 કેજી આ વજન લટકાવેલો આ 2 મીટર અંતર અહીંથી ધ્યાન આપજો બરાબર વિઝ્યુઅલાઇઝ કરજો બાંધેલું છે પછી શું કીધું દોરડાના મધ્યબિંદુ માટે ચાલો દોરડાના મધ્યબિંદુ એટલે કંઈથી બરાબર મધ્યબિંદુ પી એ એટલે કે ચાલો આને આપણે પી કે દીએ 50 ન્યૂટનનું એક બળ ક્ષમશીલ દિશામાં લગાડવામાં આવે ક્ષમશીલ એટલે સીધી રેખા આ દિશામાં કેટલું બળ લગાડવામાં આવે 50 ન્યૂટન બરાબર લગાડવામાં આવે છે તો સંતુલન સ્થિતિમાં દોરડું ઉર્ધ્વ દિશા સાથે કેટલો કોણ બનાવતું હશે હવે સાંભળજો જે માંગ્યું તે સંતુલન સ્થિતિમાં એટલે હલતું નથી દોરડું ઉર્ધ્વ દિશા સાથે દોરડું એટલે ચાલો હવે સમજી ગયા આને પકડીને મેં 50 ન્યૂટન બળ લગાવ્યું એટલે આવી સ્થિતિ બનવાની આવી ખબર પડી ચાલો તો દોરડું એટલે આ દોરડું ઉર્ધ્વ દિશા સાથે એટલે કે આ ખૂણો બનાવે એટલે કે થીટા શોધવાનું પતી કે દાખલા કેટલું સરળ બરાબર આ વસ્તુ જે મેં સમજાવ્યું વિડીયોને પાછાડી લો અને ફરીથી એકવાર સમજો ઠીક છે ચાલો હવે આ બાજુ જોજો હવે આપણે અહીંયા આગળ લખી દઈએ બરાબર શું કીધું કઈ સ્થિતિ માટે આના પરથી દાખલો પટી જાય આ લાઈન પરથી સંતુલન સ્થિતિ માટે બરાબર એટલે મેં અહીંયા લખું છું શું લખું કે સંતુલન સ્થિતિ માટે બરાબર ચલો ધ્યાન આપજો આ બાજુ વિદ્યાર્થી મિત્ર આ બાજુ જો આ T1 દેખાય છે T1 આ T1 જેની સાથે ખૂણો બનાવે તે ઘટકને શું કહેવાય ચાલો એ તમને અલગ પેનથી બતાવું આ તમને T1 દેખાય છે આ T1 જેની સાથે ખૂણો બનાવે તે ઘટકને કોસ કહેવાય આપણે જોઈ ગયેલા છગન મગનવાળું T1 કોસ થીટા હવે એને લંબ ઘટક આ બાજુ બી આવે પણ એ નહીં લેવાનો કેમ આપણું બળ આમ ગયેલું છે એટલે આ જ લંબ ઘટક લેવાય એટલે આ કોસ તો એને લંબ કયો થઈ જાય સાઈન એટલે શું લખાય T1 સાઈન થીટા બસ દાખલો પતી ગયો તમને એમ થતો હશે કે કઈ રીતે પતી ગયો હજુ તો કંઈ ગણ્યું જ નહીં મળે જો હું તમને કહું સંતુલન સ્થિતિ માટે કોનું આ પણ આ બિંદુનું આ બિંદુ સંતુલનમાં ક્યારે હોય તો જેટલું બળ ઉપર લાગે એટલું જ બળ નીચે લાગે જેટલું ડાબી બાજુ લાગે એટલું જ જમણી બાજુ એટલું જ એટલે શબ્દ પર ધ્યાન આપો દાખલો ફિઝિક્સમાં શબ્દ પરથી જ ગણાય જાય એટલું એટલે સરખું સમજ પડી એટલે સંતુલન સ્થિતિ માટે મેં શું લખી શકું તો આઈ ઇઝ ઇક્વલ ટુ આ એટલે શું લખાય T1 સાઈન થીટા ઇઝ ઇક્વલ ટુ 50 ન્યૂટન ચાલો આને સમીકરણ 1 કહી દઈએ આપણે બીજું આ શું છે T2 કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા હા હવે આ તો દળ છે વજન બળ નથી વજન દળ બળ એવું સમજ્યું અરે દળ આપેલું છે તમને જો ને આ 6 કેજી દળ છે દળબળ નહીં આવે વજન બળ આવે તો તમારે આ વજન બળ જોઈતું હોય તો વજન બળ W=mg થાય એમની વેલ્યુ કેટલી છે 6 છે જીની વેલ્યુ આપણે 10 લઈ લઈએ બરાબર તો ડબલ્યુ બરાબર કેટલા થઈ જાય તમારે W=2 થઈ જશે 60 ન્યૂટન બળનો એકમ શું થાય ન્યૂટન ઠીક છે આપણે કોની વાત સંતુલન સ્થિતિ માટે કોની વાતો કરતા છે બળોની વાત કરતા છે એટલે ઠીક છે તો અહીં શું લખાશે T2 કોસ W બરાબર ને ઉપરનું ઇઝિક્વલ ટુ નીચેનું બરાબર ડાબી બાજુનું ઇઝિક્વલ ટુ જમણી બાજુનું તો આવી ગયું બરાબર ચાલો અહીં ડબલ્યુની વેલ્યુ મૂકી દઈએ તો તમારું આ T2 કોસ થીટા ઇઝિક્વલ ટુ શું લખાશે 60 બરાબર આ સમીકરણ નંબર 2 સમીકરણ 1ને 2 વડે ભાગી કાઢીએ કેમ ભાગવાનું સાઈન ભાગ્યા કોસ કરે તો તમને 10 થીટા મળી જશે તો ખૂણો મળી જશે આ બરાબર એટલે અહીં મેં લખું સમીકરણ 1ને 2 વડે ભાગતા ઠીક છે તો શું લખાશે T1 સાઈન થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા 50 બરાબર અને અહીંયા T2 કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 60 બરાબર ને એ બંનેને શું કરવાનું છે તમારે ભાગવાનું છે આ સોરી T1 હા કે
સોરી અહીંયા ટી વન છે, આ બી ટી વન જ છે, તો આ પણ ટી વન જ છે ને, આ પણ ટી વન જ છે બરાબર, તો અહીંયા પણ ટી વન જ છે, તો આ કેન્સલ થઈ જશે, આ ઝીરો ઝીરો કેન્સલ, સાઇન ભાગ્યા કોસ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો, ટેન થીટા, તો ટેન થીટા બરાબર શું આવ્યું, ફાઈવ બાય સિક્સ બરાબર. ચાલો તો અહીંયા આપણે કરીએ આ બાજુ, આ ટેન થીટા ફાઈવ બાય સિક્સ એટલે 0.833 બરાબર. તમને કોણ જોઈએ છે થીટા, તો તમારે નેચરલ ટેન્શન કાઢવાનું છે, નેચરલ ટેન્શનમાં શું શોધવાનું, તો 0.833ની સૌથી નજીકની કિંમત શોધી કાઢો, સૌથી નજીકની કિંમત જે મળી જાય બરાબર. તેની સામે જુઓ અહીંયા કયો ખૂણો છે તે લખી દો, અહીંયા એની ઉપર જવા દો, કેટલી મિનિટ છે તે અહીં લખી દો બરાબર. આ તમારો જવાબ છે, મેઇન ડિફરન્સ જોતા મેં શીખવેલું છે તમને. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને એક બે વાર જુઓ, કેટલું વસ્તુ લખવાનું છે, એક બિંદુગામીનો ટોપિક તમને મેં લખાવ્યો એ પ્રમાણે લખવાનો છે. જોઉં છું આજે બધાનો હું ચેક કરીશ કે તમે કઈ રીતે લખતા છો બરાબર. એક બિંદુગામીની ડેફિનેશન મોડે રાખજો, મેં ફોન કરીને પણ પૂછીશ. થેન્ક યુ.